सौ मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत है। आजनी वार्ता सफलता में शू नसीब पण जरूरी छे प्रश्नार्थ, एटले के वार्ता नो हेडिंग एम कहे छे के सफलता माटे नसीब जरूर छे के नथी जरूर, મારે એના અનુસંધાનમાં વાર્તા કેવી છે। મિત્રો, એક સૈનિકો એના કેપ્ટન ખૂબ સારી રીતે પોતાની ટ્રેનિંગ લેતા, જ્યાં જરૂરિયાત પડે ત્યાં દેશનું રક્ષણ કરતા, કોઈ એક વખત પડખેના જે રાજ્યવાળા દેશ છે એણે હુમલો કર્યો। એના જે કેપ્ટન હતા એની પાસે સૈનિકો બહુ થોડા હતા અને બાકીના સૈનિકો બધા દૂર હતા। હવે એને લાવવા અનુકૂળ નહોતા, હુમલો તો કરી જ દીધો છે। એટલે આ જે એના કેપ્ટન હતા એના મનમાં વિચાર થયો કે આટલા ઓછા સૈનિકથી આપણે ખરેખર એનો સામનો નહીં કરી શકીએ, તો આપણે શું કરવું। એટલે એને એમ કીધું કે મારે આ સૈનિકોને મોટિવેટ કરવા જોઈએ, એટલે કે મારે પ્રેરણા આપવી પડે, તાકાતથી લડવા માટેની મારે વાત કરવી પડે। એટલે એ કેપ્ટને સૈનિકોને તાકાતની ભૂમિકા ઉપર કેવી રીતે કામ કરી શકાય, આક્રમકતાથી કેમ લડવું, જીવનની અંદર જ્યારે મરણનો છેલ્લા અને પહેલા ભૂમિકા ઉપર જ્યારે કામ કરતા હોય ત્યારે તમે જોઈ શકશો એવા કેટલાક દાખલા આપે। એણે એમ કીધું કે દાખલા તરીકે એક સસલું, એની પાછળ એક વાઘ પડે છે સસલાને પકડી લેવા માટે। સસલું દોડતું 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 એના દરમાં આવી જાય છે, એને પકડી શકતો નથી વાઘ। ખરેખર સસલાની ગતિ ઓછી હોય, વાઘની ગતિ ઝડપી હોય તો પણ વાઘ કેમ પકડી ન શકો, તો કેનું કારણ એક જ છે કે વાઘ છે ને એને માત્ર પોતાના ખોરાકની ચિંતા હતી, એક દિવસનું શોષણ હતું, અને જે સસલું હતું ને એને જીવન મરણનો પ્રશ્ન હતો। એને એમ હતું મને જો વાઘ પકડી પાડશે તો ખતમ કરી નાખશે, મારી નાખશે। એટલે પોતાની તમામ તાકાતને કામે લગાડી અને વાઘને જે દોડવાની તાકાત છે એના કરતાં પણ વધારે તાકાતથી દોડીને પોતાના ધર્મ આવી ગયું, બચી ગયું। મારે તમને એમ કહેવું છે કે સામેના સૈનિકો બહુ ઓછા વધારે છે, આપણે ઓછા છીએ, પણ આપણે જો ખરેખર મરણિયા થઈ અને આપણે પણ અત્યારે જીવન મરણનો પ્રશ્ન છે, બીજા સૈનિકો આવી શકે એમ નથી, આપણે ખરેખર સામે લડવું જોઈએ, તમને બધાને કેમ લાગે છે? તો કેટલાક એમ કીધું બરોબર છે, તો ઓલું જ કરવું જોઈએ, હજી થોડાક ઢીલા હતા। પરિવારને બીજો દાખલો આપ્યો કે એક હરણની પાછળ સિંહ પડે છે, હરણની ગતિ પ્રતિ કલાક 100 કિલોમીટર હોય છે અને સિંહની દોડવાની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટર હોય છે। એટલે એનો અર્થ સિંહ છે એ પોતાના વજનને કારણે દોડી ન શકે અને હરણ તો 100 કિલોમીટર દોડતું હોય, પણ છતાંય આપણને ખબર છે કે સિંહ હરણને પકડી જ લે છે, એને મારી જ નાખે છે, તો આવું શું કામ બને છે? ત્યારે એક મનોવૈજ્ઞાનિકે એમ કીધું કે સિંહની ગતિ તો તાકાતવાળી જ છે, પણ એ વારે ઘડીએ પાછળ જોવે કે સિંહ આવે છે, થોડીક વાર થાય વરી પાછળ જોવે સિંહ આવે છે, વરી પાછળ પાછળ જોવે સિંહ આવે છે, અને એમ પાછળ જોતા 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 પોતાનો સમય બગાડે એટલે એની ગતિ ધીમી થઈ જાય, અને ગતિ ધીમી થઈ જાય એટલે સિંહ પકડી જાય। જો હરણે બચવું હોય તો એક જ રસ્તો છે કે પાછળ જોવાનું બંધ કરવું જોઈએ। હવે એ હરણને કોણ કહેવા જાય, હરણ કેવી રીતે સમજે, એની ભાષા તો આપણને ખબર નથી, અને અનેક વર્ષોથી આને કારણે હરણ પોતાનો જીવ ગુમાવે છે। મારે તમને સૌને કહેવું છે કે આપણે જ્યારે લડવા જઈએ છીએ ત્યારે આપણે એક જ વાત છે કે આપણા કરતાં એ લોકો તાકાતવાળા છે, ગતિ એની ઝડપી છે, કારણ કે આપણા ઉપર તૂટી જ પડશે, પણ
પાછળ આપણે નહીં જોઈએ, આપણે માત્ર એક જ વાત, પાછી વાત જ નહીં કે જગ્યા મળી કે નથી મળી, એની અમે આગળ આગળ જઈને મરણીય થશું. અને એ રીતે જો આપણે કરીએ તો તમને લાગે છે કે નહીં આપણે જીતી જઈ? ત્યારે બધા એમ કીધું કે 100% જીતી જઈ, મરણીય થઈ. ત્યારે ત્રીજી વખત એ કેપ્ટને એમ કે હજી મારે તમને એક વાત કરવી છે, મારી પાસે એક સિક્કો છે, એની અંદર હેડ અને ટેઇલ, એટલે ઉપર હેડ હોય નીચે ટેઇલ હોય, એ હું ઉછાળું છું, અને જો હેડ પડે તો આપણે લડવા જવું છે, અને જો ટેઇલ પડે તો કુદરત આપણી આરે નથી એમ માની અને આપણે લડવા જવું નથી ને બંધ કરી દેવું છે. કુદરત જો આપણી સાથે હશે તો જ આપણે જવું છે. બે પ્રયત્નો તો આપણે કર્યા કે એક તો પાછું વળીને જોવું નહીં, અને બીજું આપણો જીવન મરણના અનુસંધાનની વાત છે, એટલે આ ત્રીજી વાત. એટલે તરત જ એણે સિક્કાને ઉછાળ્યો, અને ઉછાળ્યો એટલે હેડ પડ્યો. હેડ પડ્યો એટલે એમ કીધું કે બધાએ ખુશ થઈ ગયા કે કુદરત આપણી હારે છે, ચાલો આપણે દોડીએ. એ કારે બધાએ પોતાને કામ શરૂ કર્યું, અને આ જ સૈનિક હતા એના ઉપર હલ્લો કર્યો. થોડાક જ સૈનિકો, જાજા સૈનિકો ઉપર તૂટી પીડાને જીતીને આવ્યા. ત્યારે એક સૈનિકે કીધું કે મારે એક તમને પ્રશ્ન પૂછવો છે કે આપણી સફળતાની અંદર કોઈ ભાગ્ય છે એ જવાબદાર ખરું કે નહીં? તો કે કેમ પૂછવું પડ્યું? તો કે આપણે ત્રીજી વાર સિક્કો ઉછાળવો પડ્યો નહીં, કે સિક્કામાં કદાચ ટેલ પડી હોત તો એ કે તો આપણે ન જાત નહીં. એનો અર્થ એ થયો કે આપણી સફળતાની અંદર ભાગ્યની જરૂરિયાત તો ખરી જ. ત્યારે પેલો કેપ્ટન એમ કહે છે કે દોસ્ત, હું તને બતાવું, આ સિક્કો જો, આ સિક્કાની બંને બાજુએ હેડ જ છે. મેં ઉછાળ્યો પછી ગમે ત્યાં પડ્યો તો હેડ જ પડત. મારે તો તમને લડાવવા જ લઈ જવા હતા. મારે કોઈ કુદરતની ભૂમિકા ઉપર કુદરત આપણી હારે છે કે કેમ એ અત્યારે મારે બતાવવું નહોતું. ભાગને એક કોર મૂકીને તમે તમારી તાકાતથી લડી લો, અને જો તૂટી પડો તો આ દુનિયામાં થોડી શક્તિ પણ મોટી શક્તિને સામે ખરેખર ઉત્તમ રીતે સફળ થાય એવી આ વાર્તા આપણને કહે છે. તમામ સંતાનોને આ વાર્તા કહો. સૌને ધન્યવાદ.